કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આજે આપણે ધોરણ 3માં વિષય અંગ્રેજી ભણીશું. તો ચાલો દરેક મિત્રો પોતાની પ્રાઇમર કાઢે, અંગ્રેજીની. તમને ખ્યાલ જ છે કે ગયા પીડિયામાં મેં તમને એક્શન વર્ડ કરાવ્યું હતું, યાદ છે ને? 11 એક્શન વર્ડ યાદ છે બધાને કે નથી યાદ કોઈને? ચાલો તો મિત્રો આપણે ફરી પાછા એક્શન વર્ડ ભણીએ, પુનરાવર્તન થોડુંક કરીએ, કેમકે આમાં થોડાક વધારે સ્પેલિંગ છે એટલે તમારે વારંવાર તેને વાંચવા પડશે. જો તમે નહીં વાંચો તો તમને યાદ રહેશે નહીં, અને પછી તમને એક્શન વર્ડ પણ પછી આવડશે નહીં. એટલે ફરી પાછા એકવાર આપણે તેનું વાંચન કરીએ, જેથી કરીને પુનરાવર્તન કરીએ, જેથી કરીને તમને બધાને જ ફરી પાછા એક્શન વર્ડ આવડી જાય અને ભૂલાઈ પણ જાય નહીં. તો ચાલો મિત્રો આપણે એક્શન વર્ડનું વાંચન કરીએ. તમે બધા જ મારી સાથે બોલશો ને? સારું, ચાલો. SIT, સીટ એટલે બેસવું. SIT, સીટ એટલે બેસવું. બોલો જોઈએ બધા. SIT, સીટ એટલે બેસવું. સરસ. STAND, STAND, સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. વાંચો છો ને બધા મારી સાથે? બોલો છો? સરસ. RUN, રન એટલે દોડવું. RUN, રન એટલે દોડવું. સરસ. JUMP, JUMP, જમ્પ એટલે કૂદવું. જમ્પ એટલે કૂદવું. ચાલો આ છોકરી શું કરે છે? તો કે દોરડા કૂદે છે. SKIP, SKIP, સ્કીપ એટલે દોરડું કૂદવું. સ્કીપ એટલે દોરડું કૂદવું. ખ્યાલ આવે છે મિત્રો? તમે બધા મારી સાથે બોલો છો ને? WALK, WALK, વોક એટલે ચાલવું. વોક એટલે ચાલવું. OPEN, OPEN, ઓપન એટલે ખોલવું. ઓપન એટલે ખોલવું. CLOSE, CLOSE, ક્લોઝ એટલે બંધ કરવું. ક્લોઝ એટલે બંધ કરવું. THROW, THROW, થ્રો એટલે ફેંકવું. થ્રો એટલે ફેંકવું. સમજ પડે છે મિત્રો? વાંચો છો ને બધા? CATCH, CATCH, કેચ એટલે પકડવું. કેચ એટલે પકડવું. READ, READ, રીડ એટલે વાંચવું. રીડ એટલે વાંચવું. WRITE, WRITE, રાઇટ એટલે લખવું. રાઇટ એટલે લખવું. સમજ પડે છે મિત્રો? સરસ. ચાલો બધા બાજુના પેજ પર આવીએ. EAT, ઈટ એટલે ખાવું. EAT, ઈટ એટલે ખાવું. DRINK, DRINK, ડ્રિંક એટલે પીવું. ડ્રિંક એટલે પીવું. PUSS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 S
ડબલ એલ. પુલ એટલે ખેંચવું, પુલ એટલે ખેંચવું. સમજ પડે છે મિત્રો? મારી સાથે બોલો છો ને બધા? PUSH, PUSH. પુશ એટલે ધક્કો મારવો, પુશ એટલે ધક્કો મારવો. KICK, KICK. કિક એટલે લાત મારવી, કિક એટલે લાત મારવી. CUT. કટ એટલે કાપવું, CUT. કટ એટલે કાપવું. DANCE, DANCE. ડાન્સ એટલે નાચવું, ડાન્સ એટલે નાચવું. SING, SING. સિંગ એટલે ગાવું, સિંગ એટલે ગાવું. CLAP, CLAP. ક્લેપ એટલે તાળી પાડવી. ખ્યાલ આવ્યો મિત્રો? બધાને સમજ પડી એક્શન વર્ડમાં? તમારે પણ આ રીતે બધા જ સ્પેલિંગનું વાંચન કરવાનું છે અને ફરજિયાત મોઢે કરવાના છે, બરાબર? તમારે આ બધા જ સ્પેલિંગ, 21 સ્પેલિંગ છે, એ બધાએ વાંચવાના છે અને ફરજિયાત મોઢે કરવાના છે. જો તમને આ એક્શન વર્ડ આવડશે તો જ તમને ફન ટાઈમ આવડશે અને ઝોડકા આવડશે, નકર આવડશે નહીં. એટલે કે દરેક મિત્રોએ ઘરે બધા જ સ્પેલિંગ મોઢે કરવાના છે. આજના હોમવર્કમાં દરેક મિત્રોએ આ બધા જ સ્પેલિંગ મોઢે કરવાના છે, કેમ કે આવતા પીરિયડમાં હું આ બધા જ સ્પેલિંગની એક્ઝામ લેવાની છું. જે મિત્રો સરસ અને બધા સ્પેલિંગ સાચા લખશે એને હું ગુડ આપીશ. એટલે કે તમારે આ 21 સ્પેલિંગ છે મોઢે કરવાના છે આજના હોમવર્કમાં. ઓકે, સરસ. થેન્ક યુ.